नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। धोरण 11 साइंस की अंदर स्वामीनारायण गुरुकुल वती आपनो स्वागत करूँ छूँ। आज चेप्टर 4 की अंदर आपणे दाखलाओ छे, एमां आजनो दाखलो छे 4.16, जेनी रकम छे ए आपणे स्वाध्यायनी अंदर दरेक विद्यार्थी मित्रों छे ए सामे राखीने जोशे के क्रिकेटनो खेलाड़ी छे। ओके, आ खेलाड़ी छे ए ज्यारे क्रिकेट रमतो होय त्यारे ए बॉलने સૌથી વધારે વધારે દૂર સુધી મોકલી શકવાની એની જે ક્ષમતા છે એ કેટલી છે, તો કે 100 મીટર સુધીની ક્ષમતા ધરાવે છે। 100 મીટર સુધી એ બોલને સમક્ષિતિજ લંબાઈવાળા ડિસ્ટન્સ ઉપર પહોંચાડી શકે છે। માની લો કે તમને સપોઝ ઉદાહરણ આપું કે ભાઈ કોઈ બેટ્સ આ છે, અહીંયા બેટ વડે બોલને ફટકારવામાં આવે ત્યારે એ બોલ છે એ આવી રીતે ગતિ કરીને અહીં સુધી આવે, માની લો કે સપોઝ। ओके, तो आज अंतर मित्रों आपने मिल्यू छे। ओके, आ डिस्टन्स जे मिल्यू छे ए डिस्टन्स आपणुं समक्षितिज डिस्टन्स कहेवाय, जेने मित्रों आपणे अगाउ प्रवेगी परवलय आकारनी गतिमां वात करी एने प्रक्षिप्त गति कहेवाय। त्यारे आर अवधि जे छे रेन्ज ई तमने आपवामां आवेली छे, आर मेक्सिमम आपी छे। ओके, महत्तम तमने कीधुं छे एटले आर मेक्सिमम केटलुं आप्युं छे, 100 મીટર સુધી એ દડાને દૂર સુધી ફેંકી શકે છે એવી ક્ષમતા ખેલાડીમાં છે। તો આ જ વ્યક્તિ પદાર્થને જ્યારે આમ ફેંકે દડાને, તો એ સમક્ષિતિજ દિશામાં, આ કઈ દિશા કહેવાય, સમક્ષિતિજ દિશામાં 100 મીટર સુધી દૂર ફેંકી શકતો હોય। જેમ ગોળા ફેંક તમે હોય તો ગોળામાં ગોળા ફેંકશે એ બધા ખેલાડીઓ અમુક જુદા જુદા અંતર સુધી, સમક્ષિતિજ અંતર સુધી ગોળાને ફેંકી શકતા હોય। ઓકે, એમ અહીંયા પણ દાખલા તરીકે ક્રિકેટનો ખેલાડી બોલને 100 મીટર સુધી આમ સમક્ષિતિજ દિશામાં પહોંચાડી શકે, અને એ જ ખેલાડીને જો બોલને શિરોલંબ દિશામાં ફેંકવો હોય, એટલે કે ઉધ્વ દિશામાં જ્યારે બોલને ફેંકવો હશે, આ જે દિશા છે એને આપણે ઉધ્વ દિશા કહીએ। ઓકે મિત્રો, આ ઉધ્વ દિશા છે, સપોઝ શિરોલંબ દિશા, જો એને આમ ઉપર ફેંકવો હશે તો એ સૌથી મહત્તમ કેટલી ઊંચાઈ સુધી એને પહોંચાડી શકશે। ઓકે, આ એસ છે એ શોધવાનો છે, જેને આપણે એસ મેક્સિમમ કહીએ અથવા કેપિટલ એસ પણ, એ ઊંચાઈ શોધવાની છે। પણ કન્ડિશન અહીંયા તમને આર મેક્સિમમ આપ્યો છે, એનું સૂત્ર આપણે જોઈએ। તો સૌથી પહેલાં જોઈએ કે આર મેક્સિમમ બરાબર 100 આપ્યું છે। ઓકે, પછી એચની જગ્યાએ કેપિટલ એસ તમારે શોધવાનો છે આપણો। હવે સૌથી પહેલું કે જો બોલને સૌથી વધારે વધારે અંતર ઉપર ફેંકવો હોય ત્યારે આજે V0 અહીંયા હશે પ્રારંભિક વેગ, એનો સમક્ષિતિજ દિશા સાથેનો જે એંગલ હશે θ0 એ હંમેશા 45 ડિગ્રી હોવો જોઈએ। આપણે મહત્તમ અવધિનું સૂત્ર ભણ્યા, એંગલ કેટલો હોવો જોઈએ, 45 ડિગ્રી છે એ એંગલે જો કોઈ પદાર્થને ફેંકવામાં આવે તો એ સમક્ષિતિજ દિશામાં સૌથી વધારે વધારે અંતર સુધી ગતિ કરીને જઈ શકે। તો અહીંયા થીટા બરાબર અથવા θ0 બરાબર 38 રીતે તમને રકમમાં નથી આપ્યું, પણ તમને આ આર મેક્સિમમ જો આપ્યું હોય તો એના ઉપરથી કહી શકો કે θ0 છે એ 45 ડિગ્રી જેટલો હોય અને 2θ છે એ 90 ડિગ્રી હોય, બને છે। ઓકે, તો ચાલો આપણે અવધિનું સૂત્ર મૂકીએ કે મહત્તમ અવધિ આર મેક્સિમમ બરાબર V0 સ્ક્વેરના છેદમાં G, આવું સૂત્ર છે મિત્રો આપણી પાસે। ઓકે, V0 સ્ક્વેર સાઈન 2θ બાય G એવું સૂત્ર છે, પણ સાઈન 2θની વેલ્યુ છે એ 1 બની જતી હોય એટલે અહીંયા આપણે મૂકતા નથી। ચાલો આની અંદર, ઓકે, આર મેક્સિમમની વેલ્યુ તમને આપેલી છે કેટલી, તો કે 100 આપી છે। V0 તમને ખબર છે નહીં, ઓકે, ઝીની વેલ્યુ જે છે એ તમને બધાને ખબર હોય કે ભાઈ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એ લેવાની હોય છે। તમે 9.8 પણ લઈ શકો, ઓકે, અને એમ રહેવા દો તો પણ ચાલશે,
અને જસ્ટ તમને સમજાવવા માટે લખું છું કે તો આની કિંમત મૂકો 100 છે ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો સ્ક્વેર બાય ઝી. જો તમે શોધી લ્યો વી ઝીરોની કિંમત તો પણ ચાલે, ઝીની કિંમત 9.8 લઈને તો પણ જવાબ તમારો સાચો આવશે. ચાલો આને સમીકરણ નંબર 1 કહીએ. આ એટલા માટે હું શોર્ટકટ પતાવું છું કે એમસીક્યુમાં તમને ગણવું હોય તો સરળતા પડે. આર મેક્સિમમમાં આપણને આ મળ્યું વી ઝીરો સ્ક્વેર બાય ઝી એક સમીકરણ. આપણે શોધવાનું છે મહત્તમ ઊંચાઈ સમ ક્ષિતિજ દિશામાં પદાર્થને ઊંચાઈ સૌથી ઊંચામાં ઊંચો કેટલો ફેંકી શકે. તો ઊંચામાં ઊંચો ફેંકે ત્યારે આપણી પાસે મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર છે કે મહત્તમ ઊંચાઈ એચ બરાબર, અથવા કેપિટલ એચ બરાબર આપણે રાખીએ તો એચ બરાબર વી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઝીરો છેદમાં 2g. આવું આપણું સૂત્ર છે. ઓકે, ચાલો આમાં આપણે આને થોડુંક હું અલગ દર્શાવું છું આવી રીતે કે વી ઝીરો સ્ક્વેર છેદમાં ઝી, વી ઝીરો સ્ક્વેર છેદમાં ઝી એને ગુણ્યા સાઇન સ્ક્વેર થીટા ઝીરોના છેદમાં 2. આમ અલગ કરી નાખું એટલા માટે, આમાં કંઈ મેં ફેરફાર નથી કર્યો, માત્ર ગુણાકારવાળા પદોને એટલા માટે અલગ અહીંયા બે શબ્દો કર્યા છે જે આપણે ઓલરેડી પહેલાં શોધી લીધું છે એટલા માટે. ઓકે, તો અહીંયા આપણે એસ શોધવો છે. એસ ઇઝ ઇક્વલ ટુ આ વી ઝીરો સ્ક્વેર બાય ઝી બરાબર તો શું લેવાય, તો કે 100 લેવાય, એટલે 100 લઈ લીધા 100 એને ગુણ્યા સાઇન થીટા સ્ક્વેર. હવે મિત્રો યાદ રાખો, જો પદાર્થ મહત્તમ ઊંચાઈ આમ શિરોલંબ દિશામાં ફેંકવામાં આવતો હોય ને આ રીતે, ઓકે, ત્યારે હંમેશા થીટા બરાબર 90 ડિગ્રી હોય. સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી હોય. તો અહીંયા આપણે સાઇન 90 લઈ લઈએ, એનો વર્ગ કરી નાખીએ અને એના છેદમાં 2 કરી નાખીએ. તો સાઇન 90ની કિંમત જે છે એ તો તમને બધાને ખ્યાલ હોવી જોઈએ મિત્રો કે સાઇન 90ની જે કિંમત છે એ 1 થાય છે. ઓકે, તો આપણે અહીંયા કિંમત 1 લઈ લઈએ તો 1નો વર્ગ કરો તો 1 જ થાય, એટલે એચ બરાબર મળે 100/2 ઇઝ ઇક્વલ ટુ 50, એટલે કે 50 મીટર. તો જે ખેલાડી સમક્ષિતિજ દિશામાં 100 મીટર સુધી બોલને પહોંચાડી શકે એ જ ખેલાડી ઉધ્વ દિશામાં 50 મીટર સુધી પહોંચાડી શકે છે, એટલે કે ગુરુત્વાકર્ષણના કારણે એ બોલને ઊંચાઈ ઉપર 50 મીટર સુધી જ પહોંચાડી શકે. તો આ મિત્રો આપણો આન્સર થયો જેની આપણે ગિવન ડેટાની અંદર શોધ કરવાની હતી. તો આપણો આ દાખલો છે એ અહીંયા પૂરો થયો. તમે આકૃતિ છે એ દોરી શકો. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ હવે. તો મિત્રો આપણે નેક્સ્ટ જે દાખલો છે એ 4.18ની વાત કરીએ. 17મો આપણે અગાઉ ગણી ગયા છું. હવે 4.18ની વાત કરીએ તો એક પ્લેન ઉડાડનાર પાયલટ જે છે, તમે બધા 26મી કે 15મી જે ગણતંત્ર દિવસ કે 26 જાન્યુઆરી હોય ત્યારે તમે બધાએ જે આપણી દિલ્હીની અંદર જે લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ જે વાયુસેના દ્વારા જે ફ્લેગ માર્ચ કરવામાં આવે છે, ઓકે, જુદા જુદા ફાઇટર પ્લેન છે એ જુદા જુદા પાયલટો છે એને ઉડાડી અને કર્તબો છે એ દેખાડતા હોય ત્યારે એ કર્તબો તમે બધાએ નિહાળી છે. ઓકે, તો એની અંદર જોશો કે જે પ્લેન કે ફાઇટર પ્લેન જે કે હશે, ઓકે, એ વાયુદળના જે સૈનિકો છે કમાન્ડો છે એ જ્યારે પાયલટ તરીકે ઉડાડતા હોય ત્યારે એને જુદા જુદા શેપ આકાર કે ગતિથી ઉડાડતા હોય છે. તો એવું જ એક પ્લેન આપણે અહીંયા ઉડાડવાનું છે, તમને બેહાડવાના નથી, નહીં તો તમે બધા ડ્રાઈવર પેસેન્જરોને મારી નાખો કારણ કે એકે બસવા દો નહીં. ઓકે, એટલે આપણે જોઈએ કે ભાઈ એક ફાઇટર પ્લેન છે કે પ્લેન છે ઉડાડે છે ત્યારે એ પ્લેન છે એની ઝડપ 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, ઝડપથી એટલે એક કલાકની અંદર 900 કિલોમીટર છે એ ગતિ કરી શકે, એટલી ઝડપથી એ પ્લેન ઉડાડી રહ્યો છે. અને એનો જે શેપ જે છે આકાર છે એ સમક્ષિતિ સાથે વર્તુળાકાર કક્ષામાં આર ત્રિજ્યા, એટલે કે તે પ્લેન 1 કિલોમીટર ત્રિજ્યાવાળા માર્ગે છે એ પ્લેનને ચક્કર લગાવે છે ત્યારે તેમાં પ્લેન ઉપર જરૂરી એવું કેન્દ્રગામી બળ લાગતું હોય તો તે કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષી બળની સરખામણી કરવાની છે મિત્રો.
तो जी आप आकृति आनी के थाय के मान लो के एक प्लेन आम उड़े छे, ओके आ प्लेन नु केन्द्र छे उड़वानु प्लेन छे अहीं दाखला तरीके उड़े छे। प्लेन केव होय आ सपोज प्लेन छे, ओके आम लखव पड़े नहींतर तो एम लगे कि आ प्लेन नहीं लगते आती दौरे गधेड़ो लगे एम। अहीं आ प्लेन छे ए आ रीते उड़ी रही छे सर्कल आकार में जेनी झड़प से ई 20 जेटली से जे 900 तमने ऑलरेडी आपी दीधी छे। हवे वर्तुळाकार कक्षा में भ्रमण करे त्यारे एनो जे केन्द्र थी जे अंतर छे ई 1 किलोमीटर छे, ओके 1 किलोमीटर वाला त्रिज्या वाला वर्तुळाकार पथ पर गति करे तो स्वाभाविक छे कि जो कोई पदार्थ वर्तुळ मार्गे गति करे एटले एनी झड़प जो अचल होय पण त्यारे तेना वेगनी दिशा में फेरफार थाय एटले प्रवेग उत्पन्न थाय एवा प्रवेग ने मित्रों आपणे कहीशुं केन्द्रगामी प्रवेग एसी। आ शोधवानुं छे अने गुरुत्व प्रवेगनुं मूल्य तमने बधाने ख्याल छे जी बराबर 9.8 मीटर प्रति सेकंड स्क्वेर लेवानुं। तो आपणे ए मळी जाय एटले बेनो गुणोत्तर करी नाखीए एटले आपणने सरखामणी मळी जाय। चलो तो सौथी पहला आपणे एसी शोधीए। एसी शोधवा माटे तमारे अहींया किलोमीटर ने मीटर में करो तो चाले न करो तो हाले पछी जवाब मेळवी लो, ओके पण अहीं आपणे टेक्सबुक ने अंदर जीनू मूल्य से मीटर प्रति सेकंड में आपेलू होवाथी सरखामणी जो करवी होय तो आ बधाय एकमोने पण एस आई एकम पद्धति में फेरवा पड़े एटले के सीस्टम ऑफ इंटरग्रेशन पद्धति, ओके એટલે કે એને કિલોમીટરને મીટરમાં કલાકને સેકન્ડમાં ફેરવવા પડે। ચાલો સૌથી પહેલાં ફેરવણી કરી દઈએ, ઓકે આપણે વી બરાબર કેટલા છે તો કે 900 કિલોમીટર પ્રતિ કલાક છે, એને ફેરવવા હોય તો 900 છે કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1000 સાથે ગુણો એટલે આ મીટરમાં થઈ ગયું, ઓકે કલાકને સેકન્ડમાં ફેરવવું હોય તો 1 કલાકની થાય 3600 સેકન્ડ એટલે થાય આ સેકન્ડમાં થઈ ગયું એટલે મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો જવાબ। ચલો 2020 9000 ભાગ્યા 36 થાય એટલે 9, ઓકે જો અહીં સાદુરૂપ આપીએ તો 9000 ભાગ્યા 36 થાય। હવે આને 900 36 પણ કહેવાય, અહીં 1000 તો 250 ગુણ્યા શેર કરો ને તો 1000 પણ થાય એટલે 250 મીટર પ્રતિ સેકન્ડ છે એ એનો વેગ મળ્યો। રેડી બીજું આર તમને આપ્યો છે 1 કિલોમીટર આપ્યું છે તો 1 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1000 મીટર કહેવાય। ચલો આપણને આ મળી ગયા। સૌથી પહેલાં કેન્દ્રગામી પ્રવેગ શોધી લઈએ। હવે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું છે તો કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર વી સ્ક્વેર બાય સ્મોલ આર છે। ચલો મુખ્ય કિંમત વી સ્ક્વેર, વીની કિંમત કેટલી છે તો કે 250નો વર્ગ છે અને છેદમાં આર એટલે 1000 છે। જો તમે એસીની કિંમત મેળવો એટલે 250નો વર્ગ કરો મિત્રો, ઓકે તો 250 ગુણ્યા 250 બે વખત કરી નખાય અને છેદમાં 1000 છે તો કે કેલ્ક્યુલેટર તમારે આપેલું જ હોય એટલે કોઈ જરૂરિયાત છે નહીં મિત્રો આવી બધી મહેનત કરવાની। પણ જો આનું સાદુરૂપ આપો ને તો મિત્રો તમને 62.5 જેવું મૂલ્ય મળશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય આટલું મળશે, આપણો જવાબ થઈ ગયો। પણ તમને અહીંયા કેન્દ્રગામી પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરવાની જ્યારે કે એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જ્યારે આપણે શોધવાનું થાય ત્યારે આપણે સરખામણી કરીએ કે ગુરુત્વ કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગની વચ્ચે સામ્યતા તો આપણે એસીના છેદમાં જી કરી નાખાય, એસીની વેલ્યુ તમારે 62.5 આપી છે અને જીની વેલ્યુ 9.8 છે તો એનો ગુણોત્તર તમે શોધો તો 6.35 જેવો તમને મળશે મિત્રો, આનો એકમ કાંઈ હોય નહીં। તો આનો મતલબ એવો થાય કે 6.35 ગુણ્યા g, આમાં યાદ કેમ રાખવું કે આની વચ્ચેનો સંબંધ કેવી રીતે સાહેબ મેળવ્યો ગુણોત્તર કર્યો
तो के आपणे ए कहेवानुं हतुं के भाई केन्द्रगामी प्रवेग छे ए गुरुत्व प्रवेग करता केटला गणो मोटो छे के केटला गणो नानो छे। तो याद राखजो माइंड में बधा, ज्यारे गुरुत्व प्रवेग जी अने केन्द्रगामी प्रवेग ए सी बे वच्चे बराबरनो वच्चे संबंध होय ओके, त्यारे जेनी साथे कोई संख्या गुणायेली होय, मानी लो कि अहींया जीनी आगळ 6.35 संख्या गुणायेली छे, तो याद राखवानुं जे भौतिक राशि आगळ संख्या गुणायेली हशे ए भौतिक राशिनुं मूल्य छे ई नानुं छे। केवुं छे? नानुं छे। એટલા માટે આપણે એસી અને જીની સરખામણી કરવા માટે જે સંખ્યા સાથે નાનું મૂલ્ય હશે, જેનું નાનું મૂલ્ય છે એની સાથે આપણે આટલી રકમ ગુણીએ તો એનું જે મૂલ્ય છે, આનું મૂલ્ય ઈ એસી જેટલું બની જાય છે, એટલે કે એસી જે મળ્યો આપણને ઓકે 62.5 એટલું મળે છે। તો એનો મતલબ એવો કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ કરતાં 6.35 ગણું છે, તો એ શું થયો? એની વચ્ચેનો સંબંધ થયો મિત્રો। તો આ દાખલા નંબર આપણો 4.18 છે, એ પૂરો થયો। હવે જોઈએ આપણે નેક્સ્ટ એના પછીનો દાખલો। ચાલો મિત્રો, તો આપણે એના પછી 4.19 જે દાખલો છે થિયોરેટિકલ છે કે વર્તુળ ગતિ કરતા હોય ત્યારે એમ કેન્દ્ર તરફ એનો પ્રવેગ હોય કે એ સ્પર્શકની દિશામાં, ટૂંકમાં ખરા કે ખોટા જે વિધાન છે એને કહેવાનું છે, જેમાં પહેલું વિધાન ખોટું અને બીજું અને ત્રીજું સાચું વિધાન પડશે, દરેક વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરી નાખશે। ત્યાર પછી આપણે ગાણિતિક જે દાખલો છે 4.20 એની જે રકમ છે એ આપી છે કે કણનું સ્થાન સદિશ એ તમને આપવામાં આવેલો છે। આ જે છે એને સ્થાન સદિશ કહેવાય। શું કહેવાય મિત્રો? સ્થાન સદિશ ઓકે। આ સ્થાન સદિશ છે એ આવો કંઈક આપ્યો છે કે 3t i cap - 2t² j cap + 4k cap આપવામાં આવેલો હોય, તો વેગ તથા પ્રવેગના મૂલ્યો શોધો, વેગ અને પ્રવેગ શોધો, તથા ટી બરાબર 2 સેકન્ડ હોય તો વેગનું માન શોધવાનું અને વેગની દિશા શોધવાની છે ઓકે। ફરી વખત સમજી લેજો, કોઈ કણ જ્યારે પોતાનું સ્થાન સમય સાથે બદલે ત્યારે કણનું સ્થાન દર્શાવતું વિધેય જેને મિત્રો આપણે કહેવાય સ્થાન સદિશ, આવો સ્થાન સદિશનું એક સમીકરણ તમને કંઈક આવું આપ્યું છે 3t i cap 3.0 છે ઓકે, એટલે 3 લખાય એને ખાલી, i cap - 2t² j cap + 4 cap છે। તો વેગ અને પ્રવેગ શોધો, તથા બીજો એમાં કીધું છે કે ટી બરાબર 2 સેકન્ડે વેગનું માન અને વેગની દિશા શોધવાની છે। તો સૌથી પહેલું જે આપણું છે વેગનું મૂલ્ય અને પ્રવેગ, વેગ અને પ્રવેગ શોધી લઈએ ઓકે। તો ચાલો આપણી પાસે સ્થાન સૂત્ર આવું છે, સ્થાન સૂત્ર સદિશ r બરાબર હું 0.0 નહીં લખું કારણ કે એનો કોઈ મતલબ છે નહીં ઓકે, એટલે 3t i cap - 2t² j cap + 4k cap આ એક સમીકરણ સ્થાન સૂત્ર તમને આપ્યું છે મિત્રો। ચાલો જો સ્થાન સૂત્ર તમને આપે, ફરી વખત સમજી લેજો, જો તમને સ્થાન સૂત્ર આપે અને સ્થાન સૂત્રનું તમે વિકલન કરો ઓકે, તો જો તમે એક વખત વિકલન કરો તો આપણને વેગ મળે, બે વખત વિકલન કરો તો આપણને પ્રવેગ મળે। જો ફરી વખત સમજાવ્યું, સ્થાન સૂત્રનું એક વખત વિકલન કરો તો વેગ મળે, સ્થાન સૂત્રનું બે વખત વિકલન કરો તો પ્રવેગ મળે, અને વેગમાંથી જો પ્રવેગ ડાયરેક્ટ મેળવવો હોય તો પણ આપણે એક વખત વિકલન કરવું પડે। તો ટૂંકમાં સ્થાનમાંથી પ્રવેગ શોધી શકાય અને વેગમાંથી પણ પ્રવેગ શોધી શકાય છે। તો આપણે પ્રયત્ન સૌથી પહેલાં કરી વેગ શોધવાનું, તો વેગ શોધવા માટે સ્થાન સૂત્રનું સમય નહીં સાપેક્ષ વિકલિત લેતા, એટલે વિકલન કરવાનું છે। તો વિકલન કરો એટલે આવું થાય કે dr / dt
बराबर डी बाय डी टी ऑफ आखू स्थान सूत्र की किमत लई लो थ्री टी आई केप माइनस टू टी स्क्वेर जे केप प्लस फोर के केप। ओके आवुं थाय। हवे अहींया विकलनना जे गुणधर्मो छे एमां नियम एवो छे के जो विकलनमां सरवाळा के बादबाकी आवता होय तो तमे ए विकलनने दरेकने अलग अलग आपी शको। अहींया आपणी पासे समीकरणमां जुओ तो आ ત્રણ જે મૂલ્યો છે એમાં એની વચ્ચે આની વચ્ચે બાદબાકીનો સંબંધ છે, એની વચ્ચે સરવાળાનો સંબંધ છે, તો આવું જ્યારે આપેલું હોય ત્યારે વિકલન બધાને અલગ અલગ આપી દેવાનું। ઓકે ચાલો આપી દઈએ, તો ડી સદિશ આર બાય ડી ટી બરાબર જે એમાંથી પાછું હું અહીંયા એક સ્ટેપ હજી કાપવું હોય તો કાપી પણ શકાય, પણ હું અત્યારે તમને કાપીશ નહીં, ડાયરેક્ટ આમ લખું થ્રી ટી આઈ કેપ। ઓકે આ અલગ થઈ ગયું, અને આટલાને માઇનસની નિશાની, પછી આપો ડી બાય ડી ટી ઓફ ટુ ટી સ્ક્વેર જે કેપ, એને પણ અલગ આપી દીધું, ભાગલા પાડો ને રાજ કરો, એવી નીતિ આપણે અપનાવવાની છે આમાં, એટલે ફોર કે। ચલો આ બધાને અલગ અલગ વેચી દીધા, નોખા કરી દીધા, હવે ભલે દીકરા કામતા। હવે ડી આર બાય ડી ટી બરાબર આ વિકલન આપણે અલગ અલગ કરી નાખ્યું બધાનું। ચાલો આ ડી આર બાય ડી ટી મેં તમને લખ્યું ને કે જો સ્થાન સૂત્રનું એક વખત વિકલન કરો તો વેગ મળે, એટલે ડી આર બાય ડી ટીને વેગ વેગ વી કહેવાય, તો સદિશ વી બરાબર। ચાલો હવે અહીંયા તમને ખબર છે કે વિકલનના ગુણધર્મો શું, તો કે વિકલનના ગુણધર્મોમાં અચળનું વિકલન શૂન્ય, યાદ રાખજો અચળનું વિકલન શૂન્ય। આવું દાખલા તરીકે હોય ડી બાય ડી ટી ઓફ થ્રી તો આનું વિકલન શૂન્ય થાય, પછી ડી બાય ડી ટી ઓફ દાખલા તરીકે ડી એક્સ બાય આપણે રાખીએ ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ એન ઘાત હોય તો આનું વિકલન થાય એન એક્સની એન માઇનસ વન ઘાત। ઓકે પછી માની લો કે તમને કોઈ આવું આપ્યું ડી એક્સ બાય ત્રણ એક્સની એન ઘાત આપ્યું દાખલા તરીકે, ઓકે તો ત્રણ છે એ આ ચલ સાથે ગુણાયેલ સંખ્યા હોય તો એનું વિકલન થાય નહીં, પણ એ વિકલનની બહાર નીકળી જાય। ઓકે જેમ આ બધું આમાં પાછું સહકુટુંબ રહેતા હોય તો એમાંથી કોઈક નોખો થાય ને, એમાં નહીં નોખો કરી દેવાનો બહાર કાઢી નાખવાનો, અથવા તો બહાર નોકરી મળે ભાગી જાય એમ નોખો કરી દીધો થ્રી। ઓકે ડી બાય ડી ટી ઓફ ટી આઈ કેપ, અહીંયા આઈ કેપ તો અચળ છે એટલે બહાર કાઢી લો તો હાલે થ્રી આઈ ઇન્ટુ, ઓકે માઇનસ અહીંયા કોણ છે નોકરીએ જાય છે આ ટુ ટી સ્ક્વેરમાંથી, તો કે બે। આપણે શું કર્યું પહેલાં, આખું જો પરિવાર જેવું જ છે બધું, મેથેમેટિક આપણું જે ભણીએ એ બધું એક પરિવાર છે, કે ભાઈ હાલો આ સંયુક્ત કુટુંબ હતું, આ સંયુક્ત કુટુંબને પછી શું કરી નાખ્યા, તો ત્રણ ભાગ પાડી નાખ્યા, ત્રણ ભાઈઓ હોય ત્રણે નોખા કરી દીધા, એ ત્રણ ભાઈઓને પાછા કંઈક પરિવારમાં છોકરા હશે છોકરીઓ હશે, એ નોકરી મેળવે એટલે એ ક્યાં જાય ઘરની બહાર વ્યા જાય, તો જાય ઘરની બહાર વ્યા ગયા અવડા, અહીંયા કોણ જાય, તો કે બે। ઓકે ડી બાય ડી ટી સોરી અહીંયા હું લખી નાખું બે આ જે કેપ ડી બાય ડી ટી ઓફ ટુ ટી સોરી ટી સ્ક્વેર ખાલી આવશે વત્તા અહીંયા કોણ જશે, તો ખાલી કે કેપ બહાર જાય કોઈ છેદ નહીં ઘરમાં તો શું કરે ફોર એમનો અચળ છે એમને રાખો। ચાલો હવે જોઈએ અહીંયા કે આ બધી પ્રોસેસ પહેલી વખત કરવાની, પછી નોખા કરવામાં કોઈને બોલાવવાના નહીં, ડાયરેક્ટ તે કરી નાખવાના। ઓકે વી બરાબર થ્રી આઈ ટીનું વિકલન ટીની પ્રત્યે એક થાય, કારણ કે ટીની એક ઘાત હોય તો એક ઘાત આગળ આવે અને એક ઘાતમાં ઘટાડો થાય એટલે ટીની ઝીરો ઘાત એટલે એને એક કહેવાય, એક સાથે એક ગુણો એટલે એક થાય, એટલે થ્રી આઈ માઇનસ ટુ જે કેપ અને ટી સ્ક્વેરનું વિકલન થાય ટુ ટી। ઓકે એટલે હું અહીંયા ડાયરેક્ટ લખું ટુ જે કેપ એને ગુણ્યા ટુ ટી પ્લસ ઝીરો, ચારનું વિકલન થાય શૂન્ય, શૂન્ય સાથે કે ગુણો એટલે શૂન્ય। ઓકે તો આને આમ લખાય કે વી બરાબર થ્રી આઈ કેપ માઇનસ બે ગુણ્યા ચાર, બે એટલે ચાર ટી જે કેપ, આ આપણું મળી ગયું વેગનું સમીકરણ પહેલો જવાબ।
એટલું બધું નહીં કરવાનું, તમારે માત્ર આ સ્ટેપ ઉપરથી ડાયરેક્ટ આ મેળવી શકો, પણ સપોઝ સમજવા માટે તમને એકથી બે વખત આ ગણશો એટલે આવડી જશે, ત્યાર પછી તમે આ સ્ટેપ ડાયરેક્ટ મૂકી શકો. ચાલો હવે વેગનું ફરી વખત વિકલન કરીએ. વેગનું સમય નિસાપેક્ષ વિકલિત લેતા તો આવું થાય કે ડી વી સદીશ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ, ફરી વખત આપણે ઓલી ભાગલા પાડવાની રીતિ રમવાની આમાં, કે થ્રી આઈ કેપ માઇનસ ફોર ટી જે કેપ. ચાલો હવે અલગ અલગ આપો, ડી બાય ડી ટી ઓફ થ્રી આઈ કેપ માઇનસ ડી બાય ડી ટી ઓફ ફોર ટી જે કેપ. હજી મેં તમને કીધું એમ કે આને એ કહેવાય ડીવી બાય ડી ટીને પ્રવેગ. હવે આમાંથી પાછા નોખા થાય ને કોક ધંધે જાય કે બહાર ગામ જાય તો એને હવે આમ કરાય થ્રી, અથવા તો આઈને બહાર કાઢી લ્યો, ડી બાય ડી ટી ઓફ થ્રી માઇનસ અહીંયા ફોર નીકળે બહાર જે કેપ, તો ડી બાય ડી ટી ઓફ જે ટી. ચાલો આનું વિકલન ઝીરો થાય, આનું વિકલન થાય ફોર ટીનું એક થાય એટલે ફોર જે કેપ થાય, પણ કેવા માઇનસ મળ્યા અને એટલે પ્રવેગનું જે આપણને મળ્યું એ ફોર જે કેપ. ઓકે, આનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આનો જે એકમ આપણને મળ્યો છે મિત્રો એ થાય મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે તમને ઉલ્લેખ કર્યો છે એટલા માટે આપણે લખીએ છીએ એકમ. આ આપણા બંને જવાબો મળી ગયા. ઓકે ચલો નેક્સ્ટ, બીજી સેકન્ડે વેગનું માન અને ખૂણો શોધવાનો છે, તો બીજું આપણે શોધીએ ટી બરાબર બે સેકન્ડ માટે વેગનું માન. ઓકે, તો વેગનું માન જો શોધવું હોય તો આપણે વેગના સમીકરણને પકડાઈ દીધું, તો આપણું વેગનું આ સમીકરણ છે જે વી બરાબર છે થ્રી આઈ કેપ માઇનસ ફોર ટી જે કેપ માં ટી બરાબર બે મૂકવાના છે બે સેકન્ડ. તો ચાલો મૂકીએ કિંમત, તો વી બરાબર થાય થ્રી આઈ કેપ, અહીંયા તો ટી છે નહીં એટલે કાંઈ મૂકાય નહીં, માઇનસ અહીંયા ટી બરાબર બે મૂકો તો બે ચાર દું આઠ જે કેપ થઈ જાય. આ આપણને ખાલી વેગ મળ્યા. ઓકે ચાલો એનું મૂલ્ય શોધવું હોય તો માનાંક લેવાય, માનાંક લ્યો એટલે ગોદડું વઢાડી દેવાનું, અને ગોદડામાં થ્રી આઈનો વર્ગ થાય અને માઇનસ સોરી પ્લસ માઇનસ આઠ જે કેપનો વર્ગ આમ થાય, પણ આનો વર્ગ કરો તો ત્રણનો વર્ગ થાય નવ અને આઠનો વર્ગ થાય સોંસઠ. સોંસઠ વત્તા નવ જો તમે કરો, ઓકે મિત્રો, તો એનું જે મૂલ્ય મળશે માનાંકમાં વી બરાબર સોંસઠ વત્તા નવ એટલે નવને ચાર થાય તેર, તેરીઓ તગડો વિધિ એક. ઓકે, અને છ ને એક સાત એટલે તોતેર થશે, તોતેરનો વર્ગમૂળ નીકળતો હોય તો કાઢવાનો, બાકી તમારે આ જવાબ સાચો ગણવાનો. ઓકે, તમારે ટેક્સની અંદર કે મટીરિયલની અંદર તોતેરનું વર્ગમૂળ છે એ કાઢ્યું અને આઠ પોઈન્ટ ચોપન જેવું કંઈક મળે છે મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આપણો જવાબ મળી ગયો. હવે દિશા શોધવાની છે, દિશા શોધવા માટે વેગના બે ઘટકો અહીંયા મળ્યા છે આપણને, જુઓ એક આ ઘટક છે અને એક આ ઘટક. આપણી પાસે v બરાબર આવું સમીકરણ મળ્યું થ્રી આઈ કેપ માઇનસ આઠ જે કેપ, આ જે ઘટક છે ને એને વી એક્સ ઘટક કહેવાય અને આને કહેવાય વી વાય ઘટક. તો આપણે ટેન થીટા બરાબર સૂત્ર આવું છે વી વાયના છેદમાં વી એક્સ, વાય દિશાનો ઘટક છેદમાં એક્સ દિશાનો ઘટક. તો ટેન થીટા બરાબર થાય વી વાયની કિંમત કેટલી લેવાની, તો કે આઠ લેવાની અને આની લેવાની ત્રણ લેવાની. તો થીટા બરાબર થાય ટેન ઇનવર્સ આઠના છેદમાં ત્રણ, જો તમે સાદુરૂપ આપશો. ઓકે, તો આઠના છેદમાં ત્રણનું જે મૂલ્ય મળે છે એ મિત્રો આપણને મળે, અહીં ડાયરેક્ટ તમને આપી દીધું છે પણ બીજું અહીંયા સોરી માઇનસ આપણે લેવાના છે. ઓકે, એટલે માઇનસ આઠ લેવાના એટલે આઠ તૃતીયાંશ, આઠ તૃતીયાંશનું તમારે એન્ટીલોગ સોરી નેચરલ ટેન્જન્ટમાં જોવાનું. નેચરલ ટેન્જન્ટમાં તમને મેં શીખવાડ્યું છે કે ભાઈ કેવી રીતે ડિગ્રીને જો નક્કી કરવી છે, તો અહીંયા જે તમારે મૂલ્ય જે મળે છે મિત્રો એ 69, ઓકે 69.5 ડિગ્રી જે થીટા મળે છે, જે એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણો છે મિત્રો. તો અહીંયા
વેગનું આપણને દિશા પણ મળી શકે. ઓકે, તો આ રીતે આ દાખલો છે એ ગણવાનો આવે છે. અને હાઉ શોર્ટમાં કરવો હોય તો મેં તમને કીધું કે આ સ્ટેપ નોખા પાડવાની જે પદ્ધતિ છે એને આપણે શું કરી દેવાની છે, કટ કરી દેવાની છે, અથવા તો એ શીખી ગયા પછી લખવાની જરૂર હોતી નથી મિત્રો.